स्वामीनारायण नीलकंठो नारायण हरि हरि कृष्ण सहजानंद कृष्णोस्तु मे हृदि कृष्णोस्तु मे हृदि हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितम् त्वं पोषन्न पावृणु सत्यधर्माय दृष्टये सत्यधर्माय दृष्टये વિક્રમ સંવત 2077 જેઠવદ 14 સોમવાર તારીખ 28મી જૂન 2021 કથા ભાગ 80 કથાસ્થળ ભજન હોલ કુંડળધામ ભાલા ભક્તો ગઈકાલે વડોદરા કારેલીબાગ એરિયામાં રહેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજિત ઘનશ્યામ મહારાજને અદ્ભુત અનોખા ડ્રાય ફ્રૂટ્સના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મને બધા કહે છે કે એક વખત ધ્યાન ધરવા જેવા, ચિંતન કરવા જેવા, નિરખી નિરખીને નિરખી લેવા જેવા છે. આપણા વલમૂળ ગામ વલ્લભીપુર હાલ શિકાગો યુએસમાં રહેતા હરદીપભાઈ સોનાણી બહુ પ્રેમી ભક્ત છે. એમણે બધી આવી વેરાયટી વેરાયટીની સામગ્રીઓ મોકલી અને ફૂલહાર બનાવનારા વડોદરાના જે ભક્તો હોય એમણે અદ્ભુત અનોખા એ વાઘા સજધજ કરીને બનાવી આપ્યા અને વાલાવાલા ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા. વાહ વાહ, આ બધું અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ છે. હે વાલા મહારાજ, અમ સૌને આનંદ દેવા, અમ સૌને અભરે ભરવા આપ અમારી બધી જ ભાવનાઓ અંગીકાર કરો છો, અમને ધન ધન બનાવો છો. બહુ સરસ રૂડા રૂપાળા વાલાવાલા ઘનશ્યામ મહારાજ આવા અલગ અલગ વાઘાઓ પહેરે, આવી કંઈક વેરાયટી આવે તો આપણને બહુ સુખ થાય, હેત થાય. રોજ થતું હોય એના કરતાં કંઈક વિશેષ એમનું ચિંતન મનન થાય અને પ્રભુનું ચિંતન મનન થાય એ જ આપણા માટે સૌથી વધારે લાભદાયી છે. વાલા ભક્તો, ભગવાનના સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ સામગ્રી હોય એ બધી જ ભગવાનના સંબંધે દિવ્ય ગણાય. આપણે આ સ્વરૂપનું દર્શન કરીએ, કોઈ એમ માને કાં તો ડ્રાયફ્રૂટનું બધા દર્શન કરે, નાના ગાંડાલાલ ડ્રાયફ્રૂટ્સનું નથી કરતા, ડ્રાયફ્રૂટ શૃંગારમાં સજધજ ભગવાનનું દર્શન કરીએ છીએ. કોનું? ભગવાનનું. આજે ભગવાન આવા શૃંગારમાં સજ્જિત છે અને એ ડ્રાયફ્રૂટ્સ અને દુનિયાનું આપણે બધા પેટ ભરવા ખાઈ છીએ એમાં લાખ ગાડાનો ફેર છે. આ મારા પ્રભુને અર્પિત છે, મારા પ્રભુએ એને અંગીકૃત કરેલું છે, એટલે એનું ધ્યાન પણ આપણને દિવ્ય બનાવે છે. હા, ભગવાનના કોઈ સંબંધ વિના માત્ર ને માત્ર વસ્તુને વસ્તુરૂપે સંભાળીએ તો એ માયા છે, પણ આ તો મારા પ્રભુના શૃંગાર છે, મારા ભગવાને ધારણ કર્યું છે. કેવા સરસ મહારાજ શોભે છે, એવા ભાવથી એનું દર્શન, એનું ધ્યાન, એનું ચિંતન એ બધું જ કલ્યાણકારી છે. આજ કી માંગ 226. વિન્સ લોમ્બાર્ડી, અમેરિકન ફૂટબોલ કોચ, કુછ એસા કરે જો ચિંતન સટીક લગ રહા હૈ, બઢિયા અચ્છા લગા મુજકો આપકો ઓર દુનિયા મેં કિસી ભી ફિલ્ડ મેં કામ કરને વાલે સભી કો ઉપયુક્ત હૈ. ઉન્હોને કહા, પ્રાપ્ત કરને કી અપેક્ષા ટીકાના જ્યાદા મુશ્કિલ હોતા હૈ. કુછ ભી એક બાર હાસિલ કર લેના વો જીતના મુશ્કિલ હૈ, ઉસસે કઈ ગુના જ્યાદા કઠિન પચાના હૈ. ખા જાના જીતના કઠિન નહીં હૈ, ઉસસે બહુ જ્યાદા પચાના કઠિન હૈ.
इस दुनिया में किसी भी फील्ड में सफल बन जाना, सुपरस्टार बन जाना, उसके लिए जो भी करना पड़ेगा उससे 10 गुना वो भी करना पड़ेगा कि हम उसको पचा पाएं। देखिए, इस दुनिया में आज तक ये इतिहास हजारों बार रिपीट हो चुका। एक बार वो दुनिया में धनवान बना, पहलवान बना, कुश्तीबाज बना, कोई सुपरस्टार बना, कोई बड़ा क्रिकेटर या तो एक्टर बना, कोई बहुत बड़ा विश्व प्रसिद्ध डॉक्टर बना, या तो कोई बहुत बड़ा धर्मगुरु, नामांकित करोड़ों आश्रितों का, शिष्यों का सद्गुरु बना। लेकिन वो जीवन भर ऐसे ही बना रहा, वो बात बहुत कम दिखती है। क्यों? बस इसलिए ये चिंतन बहुत अच्छा है कि प्राप्त करना जितना मुश्किल है उसकी अपेक्षा उसको पचाए रखना, टिकाना ज़्यादा मुश्किल है। मेरी दृष्टि से उसमें सबसे बड़ा एक कारण है अभिमान। प्रभु कृपा से जो भी मिलता है वो हम हमारी वजह से मान लेते हैं। ज़्यादा दिन सुनते सुनते ऐसा लगता है कि मैंने किया, मैं ऐसा हूँ, मैं ऐसा सावध हूँ, मैं ऐसा परिश्रमी हूँ, इसलिए सब हो गया। सबसे नहीं हो सकता। जैसा जैसा अभिमान बढ़ता जाता है वैसा वैसा ऐसी कोई न कोई एक गलती होती रहती है, आगे जा कर के हम टिका नहीं पाते। या तो जो भी मिला उससे हम व्यसनी, व्यभिचारी, पापी, अधर्मी, अत्याचारी, भोग विलासी बन गए। अब पहले जैसा कोई भी कुछ भी काम नहीं रहेगा, बिगड़ ही जाएगा। इसलिए धन प्राप्त करना या मान प्राप्त करना, सद्गुण प्राप्त करना, या तो पुरुषोत्तम या उनके प्यारे संत भक्त की प्रसन्नता प्राप्त करना, उन सभी को यही नियम लागू होता है कि टिकाना बहुत मुश्किल है। अब मेरे जैसे कोई दीनहीन गरीब आत्मा, उसको भगवान, भगवान के प्यारे संतों कृपा करके अपनाने लगे, आशीर्वाद देने लगे, वे ही सब सिखाने लगे, उन्हीं की कृपा से सब होने लगा, एक दिन मेरा नाम, मेरा काम, मेरी कोई न कोई एक सफलता समाज में आगे बढ़ती चली, लोग ऐसा मानने लगे कि ओह ओह कितनी बड़ी बात है। अब वो जब तक मानते रहे तब तक तो प्रॉब्लम नहीं था, लेकिन मैंने जब मानना शुरू कर दिया कि आई एम समवन, वो पण छो कहीं काम न रे, आ माठी दशा आवी जशे। जो एनाथी बचवू होय तो मारा मते बे त्रण उपाय बहुत सारा छे। एक नंबर वन, सर्वकर्ता, सर्व सफलताना प्रदाता अने आपणी पासे जे काई छे बधाना मालिक एकमात्र प्रभु ज छे। मने तो मारा प्रभुए आ ऊचीनू राजीपो रळवा, मोक्ष मेळवा, प्रभु अने प्रभुना प्यारानी सेवा करवा आप्युं छे, आमां मारुं काई नथी। आ वात चोक्कस समझवी। बीजी एक वात, गम्मे एटलू मळ्युं होवा छतां एक जारे जारे नहोतुं मळ्युं ई दिवसो कदी न भूलवा। ये मारी वास्तविकता हती कि एक दिवस पेट भरीने खावा नहोतुं मळतुं, रहेवा नहोतुं मळतुं, कपड़ा नहोतां मळता, अमे केवी जिंदगी जीवता, मारा बाप दादाओमां पण शुं हतुं, ए वात कदी नहीं भूलवानी। आजे जेटलू कंई छे ए बधुं ज भगवान, गुरुजी, संतो, मां बाप, कोई ने कोई ना आशीर्वादनुं परिणाम छे, केवल मेहनतनुं नहीं। त्रीजी वात, आ बधुं ज मळ्या पछी पण आपणी पासे कोई एक आपणा गुरु, कोई अपना परम हितेच्छु, एक बे त्रण चार पांच अपनी माथे अपनी साथे होवा जरूरी छे कि हूँ तो एक जीव छू, एक तो जातनू माकड़ू, अने वळी आ खान पान भोग विलास मळवा लाग्या छे। तमे मारू ध्यान राखजो, भूले पण कोई पण बाबत में मारा वाणी वर्तन में तमने कंई आगू पाछो देखाय तो तरत ज मारू ध्यान दोरजो, मने वड़जो टोकजो, पाछो वाळजो, पण
માકડો દારૂ પાયો હોય એવો થઈ જાય એવું થવા દેશો નહીં. જો કોક ગુરુજી, કોક સંતો, કોક ભાઈઓ ભક્તો આપણી સાથે માથે હોય અને એ લોકો જ્યારે પણ ધ્યાન દોરે ત્યારે આપણે માનતા હોઈએ, પાછા વળતા હોઈએ, તો કદાચ બચી જવાય. બાકી તો આ માયાનો યોગ જ એવો છે, ભલ ભલાને ભૂહી નાખે. ભલા ભક્તો, જ્યારથી ઘનશ્યામ પ્રભુની બાળ લીલા શરૂ થઈ છે, કથા અમૃત જેવી બની ગઈ છે. જેને જે ભાવતામાં ભાવતું ભોજન હોય, ભૂખ લાગી હોય ને એ મળે ને જેવું મીઠું લાગે એના કરતાં અનેક ગણું વધારે ફાયદાકારક, આનંદદાયક આ કથા બની ગઈ છે. રોજે રોજે વાલા વાલા ઘનશ્યામજીની, આપણા ઈષ્ટદેવ પ્રભુજીની બાળ લીલાની નવી નવી કથાઓ આવે છે. એક સિરિયલ ચાલી છે. આપણને રોજ એવું લાગે કે અરે વાહ, અરે વાહ મહારાજ, તમે અમારા બધાને માટે કેવું કેવું કરો છો. આવા તમે પ્રભુ, તમને ક્યાંથી ભૂલાય. અને મને આ શ્રોતાઓને જોઈને પણ રોજ દિલમાં ઓહો ભાવ થાય છે કે મારા પ્રભુએ આ બધાને કેવી શ્રદ્ધા આપી છે. રાત્રે પણ હોય, રવિસભામાં પણ હોય, વહેલી સવારે પણ હોય, અરે આ દુનિયામાં ગમે એવું સુપર હિટ ગયેલું મૂવી હોય ને માણસ એકવાર જોવે, બે વાર જોવે, પછી ત્રીજી વાર તો લગભગ કોઈને જ જોતું. હવે એક જમાનો હતો, બીજું કશું નહોતું, ત્યારે લોકો જાજી વાર જોવા જતા, આજે કોણ એને જોઈ જોઈને આંખો ફોડે છે. તેમ છતાં આજે આ ભક્તજનોને રોજ ભગવાનની કથા, ભગવાનના કીર્તન, આનો આજ દિવ્યતાનો માહોલ એવી ને એવી શ્રદ્ધાથી ગમ્યા કરે તો ભગવાનની કેટલી દયા કહેવાય. જે બાળકોને, જે યુવકોને, જે વડીલોને, ભાઈઓ કે બહેનોને મારા પ્રભુ આવી શ્રદ્ધા, આવી ભાવના, આવી પ્રીતિ આપે છે, એ બધા જ પ્રભુના બહુ કૃપાપાત્ર બન્યા છે. હે વાલા મહારાજ, તમારો આભાર કે તમે અમને તમારી કથા, કીર્તન, તમારા વાલા સંતો અને ભક્તોના સંગમાં કોઈ દિવસ અબખો થવા દેતા નથી, જલેબીનો જલેબો થવા દેતા નથી. આ ઉપરાંત પાછી લોકલ સભાઓ તો બધાની હોય જ, હા, કોઈની ગ્રુપ સભા હોય, કોઈની બાળ સભા હોય, કેટલાક પ્રકારની વિડીયો કોન્ફરન્સો ચાલતી હોય, એ તો બધું હોય જ પાછું. અને તોય આમાં બેસે, ઓહો, જો બાપા હવે અમે લોકો તો સાધુ થયા, અમે તો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવા તો માથું મૂંડાયું, સારો સંસાર ઝેર જેવો કર્યો, એટલે અમારો તો હવે આ જ ખોરાક, અમારો તો આ જ માર્ગ, અમારો તો આ જ ગુજારો. પરંતુ જે ગ્રહસ્થો છે, સંસારમાં રહ્યા છે, જેમની પાસે સ્ત્રી, પતિ, છોકરા, મા બાપ, વાહન, ધંધો, નોકરી, પૈસો, ખાન પાન, સગા સ્નેહી, સમાજ બધું જ હોવા છતાં એ બધુંને હડસેલીને રોજ કથા સાંભળે, રોજ ભક્તિ કરે, રોજ ભજન કરે, ભગવાનને અને ભગવાનના વાલા સંતોને રાજી કરવા પાછા જ ન પડે, ત્યારે મને લાગે કે ઓહો હો, મારા પ્રભુ તમે બહુ જ કૃપા કરી છે. આપણે અહીંયા મહેશભાઈ હ્યુસ્ટન લેગજેક્સનવાળા સમર્પિતમાં રહે છે, આપણે જોયા છે ને, એમના થોડા પોતાઓ, ટાબરિયાઓ આમાં દેખાય છે મને, એમના ગ્રાન્ડસન્સ, એમના દીકરાના દીકરાઓ. તો મને વાત મળી છે કે છોકરાઓને હવે ઇન્ડિયા અહીંયા ભણવા આવવું છે. ક્યાંથી? અમેરિકા છે. કોરોના કાળને લઈને એક વર્ષથી ડિલે થાય છે, છોકરા હવે ઘાંઘાચ્યા છે, એક ઈજા કરે છે, ડેડી અમારે ઇન્ડિયા ક્યારે જવાનું, મોમ ઇન્ડિયા ક્યારે જવાનું. તમે કહેતા હતા ને કે ઇન્ડિયામાં સંતો મળે, ભક્તો મળે, ત્યાં બહુ સારું વાતાવરણ મળે, તમારા સંસ્કાર સારા, તો અમારે ઇન્ડિયા જવું છે. છોકરા બોલો, હવે છોકરામાં આવું આવ્યું એ આપણે તો સમજી શકીએ ને, એ કોક રેડનારા, કોક પાનારા છે. અહીંનો મહિમા, અહીંની દિવ્યતા, અહીંનો અહોભાવ એ બાળકોના કુમળા માનસમાં એમણે એવો પાયો હશે કે હવે છોકરા ઉતાવળા થાય છે,
કે હવે કોરોના ક્યારે જવાનો છે, અમારું ઇન્ડિયા ક્યારે જવાનું, મારે ઇન્ડિયા ભણવા જવું છે, અમે ત્યાં મંદિરે જઈશું, સંતોના દર્શન કરશું, સેવા કરશું, ત્યાંના બધા બાળ મિત્રોની જોડે રહી રહીને અમે પણ આપણા બધા સત્સંગી જેવા સંસ્કારી થઈશું, આવું કે છો? બોલો મહેશભાઈ, કેટલા, ત્રણ છે? કુલ છ સંતાનો એ આ વખતે થોડા આવશે, પછી બીજા વર્ષે પાછા આવશે, છ એ છ ને અહીં ભણવા લાવવાના છે, એવું કે છો છે ને? એટલે મને આનંદ થાય વાલા ભાઈઓ કે શું આ સત્સંગની દિવ્યતા છે, એ મા બાપ, એ વડીલો, એ ભાઈઓ, એ બહેનો જેને ભગવાનને ભગવાનના સંતો આવા વાલા લાગ્યા હોય, જે એના નાના નાના કુંબળા બાળકોને આવા સંસ્કારી બનાવવા માટે તત્પર હોય. હવે એ કાંઈ વસ્તુ પદાર્થ થોડા છે કે એને પાર્સલ કરી દેવાય, એને આ લાવવા અને એને આ રાખવા, એક સ્પેશિયલ મકાન રાખવું પડશે, ફેમિલીમાંથી એક બે સભ્યોને 24 કલાક 12 મહિના એની જોડે અહીં રહેવા આવવું પડશે, ને એમનામ તો કાંઈ બાળકો અહીં રહેવાના નથી ને, એ બાળકો તો હજી એકેય 10 વર્ષનું તો છે જ નહીં. છે મહેશભાઈ, મોટો ઉત્તમના કેટલા વર્ષ છે? ઓટામાં મોટો છે એના 10 થયા છે. તો એના માટે કોકને ને કોકને અહીંયા ભેગા રહેવું પડશે, તો એમનો ધંધો, એમની નોકરી, એમનું ત્યાં સેટ થઈ ગયેલું વાતાવરણ બધું બદલાવીને એ ઘરમાં જન્મેલા 5-6 આત્માઓ આવ્યા છે ને, એને ભગવાનના સંતોના કૃપાપાત્ર બનવા માટે તેઓ વડોદરામાં મકાન રાખી ત્યાં રાખશે, ત્યાં ભણાવશે, અને એવરી ડે મંદિરે લઈ જવા, સાધુ સંતોના આશીર્વાદ અપાવવા, નાના નાના અહીંના સત્સંગી સારા બાળકો એની જોડે બાળસભામાં, કિશોર સભામાં એને જોડી દેવા અને સંસ્કારી બનાવવાના. અને આનું કારણ આ બધા બાળકોના બાપ છે ને, મેહુલ એન્ડ મિતેશ, એને મહેશભાઈ અહીંયા લઈ આવ્યા હતા. એ જ્યારે આવડાવડા હતા ને, ત્યારે એને અહીં ઇન્ડિયામાં રાખ્યા હતા, અહીં ભણાયા હતા. એ બધી વાતો સાંભળીને એના મા બાપ કહેતા હોય ને કે દાદા અમને ઇન્ડિયા લઈ ગયા હતા, ત્યાં સંતો ભક્તો ભેગા રહેવા મળ્યું હતું, એ વાતાવરણ હતું ને, આજે એટલે અમને સત્સંગને કથા ગમે છે, તો આ લોકો વેન કરે તો અમને એવું કરી આલો પપ્પા. હવું આપણા બિપિનભાઈ છે શિકાગોવાળા, એમણે પણ 5 વર્ષ અમેરિકા છોડીને એમના છોકરાઓને ભણાવવા, એને સંસ્કારી કરવા, સત્સંગી બનાવવા, નાનપણમાં એ વાવેતર વાવી દેવા અહીંયા ઇન્ડિયા આવી ગયા હતા. અને એનું રિઝલ્ટ પણ આજે સારું જોવા મળે છે ખરેખર. તો આવા સંસ્કારી મા બાપ, બુજુર્ગ વડીલોને ધન્યવાદ. આવો બાળ લીલાની કથાઓમાં આપણે આગળ વધીએ. આજની એક લીલા અદ્ભુત અનોખી આવે છે. જો આપણે બધા જ વાલાવાલા મહારાજના સાચા ભક્ત બનીએ, પુરુષોત્તમ નારાયણને પ્યારા લાગીએ એવા સ્નેહી બનીએ, તો મારા શ્રીજી સર્વ પ્રકારે સંભાળ રાખે છે. મહારાજ માત પિતાની સાથે અયોધ્યા રહેવા આવી ગયા, ત્યાર પછી વેણી, માધવ, પ્રાગ, સુખનંદન વગેરે જે મહારાજના જીગરજાન દોસ્ત હતા એ બધા જ ઉદાસ થઈ ગયા. એમને ત્યાં ગોઠતું નથી, રોજ રમવા જાય, ભમવા જાય, ભણવા જાય, પણ ઘનશ્યામ મહારાજ વિના સારું નહીં લાગતું. હવે એમણે એમના મા બાપને, એમના સગા સ્નેહોને કીધું કે અમારે ઘનશ્યામ પાસે જવું છે. હવે એમ તો ન જવાય ને ભાઈ, એ તો પરિવાર સાથે આખું ગામ શિફ્ટ કરીને જતા રહ્યા છે, આ લોકોને કંઈ એમ કોકના ઘરે ને જવાય? એમ અયોધ્યા તો મોટું શહેર, ગામડા ગામના માણસો તો ના પાડે. ઘણીવાર આવું બન્યું. એક દિવસ વેણી, માધવ, પ્રાગ, સુખનંદન ભેગા થયા કે આપણે કોઈને કહેવું નથી, આવતીકાલે વહેલું આવે અયોધ્યા. નાના નાના બાળકો, મહારાજની ઓછી વધુ ઉંમરના, થોડાક મહારાજ કરતાં મોટી ઉંમરના છે, થોડાક મહારાજ જેવડી ઉંમરના હશે. એ બધાએ પ્લાનિંગ કર્યું કે કોઈને કહેવાનું નહીં, હો કોઈને નહીં. પછી એ બધા જ એક દિવસ પૂછ્યા વિના ઘરેથી નીકળી ગયા. સૌનો ટાર્ગેટ હતો ઘનશ્યામને મળવા જવું છે, ઘનશ્યામ વિના અમને ગમતું નથી, ઘનશ્યામ અમારા જીવન ધન છે. હે ઘનુ મહારાજ, તમારા વિના અમને નહીં ગમે, અમારે તમારી પાસે આવવું છે. બધા ઘર બહાર છોડીને નીકળી ગયા. એણે એ ચિંતા ન કરી કે પૂછ્યા વિના જાહું તો રસ્તામાં ખાશું હું,
કોઈ દિવસ એકલા અયોધ્યા ગયા નથી, અયોધ્યામાં ક્યાં ઘનશ્યામજી રહે છે એની કાંઈ ખબર પણ નથી, પણ બસ ઘનશ્યામ મહારાજ પાસે જવું છે, પ્રભુની પાસે જવું છે. છાનામાના ઘેરથી નીકળ્યા, હવે નક્કી કર્યું તું ભેગા ક્યાં થવું, મીનસાગરે. મીનસાગર નામનું જે તળાવડું છે ત્યાં બધાએ ભેગા થવાનું, સૌ ત્યાં ભેગા થયા, પીપળાના વૃક્ષ નીચે ભેગા થયા. બધાએ નક્કી કર્યું, બોલો તૈયાર જવાનું છે ને, તમે કોઈને કહી દીધું નથી ને કે નહીં? હાલો બધા જ અયોધ્યાના રસ્તે ઉપડ્યા ઉપડ્યા ઉપડ્યા. શરૂઆતમાં તો દોડવા જ માંડ્યા કે કોક ભાળી જાય, કોક રોકે, કોક પાછળ આવે. એના કરતાં ઉપડો જેટલું દોડાય એટલું દોડી નાખ્યું, દોડી નાખ્યું, દોડી નાખ્યું. પછી તો કેટલું દોડે, બાળકો થાકી ગયા. મનોરમા નદી આવી, મનોરમા નદીએ પહોંચ્યા ને ત્યાં જોયું તો પાણીનું પૂર આવેલું ભાઈ હો, કેટલું નદીમાં પૂર હતું. નાના નાના બાળકો ચિંતિત થઈ ગયા કે આર 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 આર, એટલું બધું પાણી આપણે હવે કેમ ઉતરશું, ચિંતામાં આવી ગયા કે ભારે કરી ભારે કરી ભારે કરી, હવે વિઘ્ન આવ્યું, શું થશે શું થશે શું થશે. ત્યારે સુખનંદન વાણિયાનો દીકરો બહુ પાક્કો હતો, પ્રભુમાં બહુ પ્રેમવાળો હતો, એણે કીધું, મુજકો લગ રહા હૈ યદિ અભી હાલ ઘનશ્યામજી હોતે તો એ સબ દિક્કત કો પાર કરા દેતે, સબને એક સાથ સુર મે સુર મિલા દિયા. સહી કહ રહે સુખનંદન, સહી કહ રહે. હમારે જીવન મેં જબ સે ઘનશ્યામજી નહીં હૈ તબ સે દિક્કતે ઓર દિક્કતે હી હો રહી હૈ. હવે ઘનશ્યામને યાદ કરવાનું શરૂ કર્યું, હવને એમ કે ઘનશ્યામજી વિના અમને કોણ પાર ઉતારે. મારા પ્રભુજી અયોધ્યામાં હતા, ભક્તોની ચિંતા મારા ભગવાનને તો હોય જ ને બાપા, એમને ચિંતા મુક્ત કરવા માટે તાત્કાલિક શ્રી હરિજી મહારાજ ત્યાં પ્રગટ્યા, પણ બ્રાહ્મણના વિશે, અને બ્રાહ્મણ પણ મોટા આઝેડ હો, હા 40-45-50 વર્ષના હોય દાદા, બરાબર ભૂદેવ લાગે, ધોતિયું પહેર્યું હોય, જભ્ભો પહેર્યો હોય, ખભે પેલો ગુમછો નાખ્યો હોય, અને હરિઓમ 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 કરતા હોય. અરે ઓ બાલકો, કોણ હો, કહાં જા રહે હો, ક્યોં યહાં અકેલે ખડે હો, ઇતની છોટી છોટી ઉંમર મેં. આ બધાએ જેમ જેમ બ્રાહ્મણને કહી દીધું, હો જે હતું એ બધું અમે ઘરે પૂછ્યા વિના નીકળી ગયા છીએ, અમારે અયોધ્યા જવું છે, અમારા પ્રાણ પ્યારા મિત્ર ઘનશ્યામજીને મળવા જવું છે. ત્યારે એ બહુ ભાવથી બધા બાળકોને માથે હાથ મૂકીને કહે છે, બેટાઓ ચિંતા માં કરશો, મારે પણ અયોધ્યા જ જવું છે, આવો હું તમને લઈ જાઉં. કે બાપા આ નદી કેમ નહીં ઉતરવી, અમે એ બહુ ચિંતામાં છીએ. ત્યારે એમણે કીધું કે તમે ચિંતા કરો માં, હું છું ને, તમે મારી પાછળ પાછળ ચાલાવો છો, મેં આમાં એવો રસ્તો જોયો છે કે ત્યાંથી ચાલીએ ને એટલે તરત પાર ઉતરી જવાય. હવે અમને તો ઘનશ્યામ મહારાજ પાસે જવું હતું, ઘનશ્યામના ભરોસે જંપ લાવ્યું, દાદાની વાય વાય હાલી ગયા, એ છબછબિયા થતા હોય ને એમ પાણીમાં મારા પ્રભુએ ઉતારી દીધા. નદીને હામે કાંઠે તો વયા ગયા, આગળ ચાલ્યા, પણ નાના નાના બાળકો વહેલી હવારના નીકળેલા ધોળેલા, બહુ ભૂખ તરસ લાગી હો, થાકીને લોજ થઈ ગયા હતા. હાલતા 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 એક મોટું ઘેઘુર આંબાનું વૃક્ષ આવ્યું, છોકરાઓ બિચારા ટપો ટપ ત્યાં વગર કીધે બેસી ગયા. પેલા ભૂદેવે કીધું, ક્યાં બેઠ ગયે હો ભાઈ, અયોધ્યા જાના હૈ, અવધપુરી જાના હૈ તો ચલના હોગા, એસે થોડી અવધપુરી આઈ ગઈ. ત્યારે એમણે કીધું, અરે બાપા, એ દાદા, અરે ઓ અંકલ, અબ હમ નહીં ચાલ પાએંગે, કડી ભૂખ લગી, સુબહ સુબહ સે કુછ ભી ખાયા નહીં પિયા નહીં, એસે હી ચલ પડે થે, અબ હમસે ચલા નહીં જાતા હૈ, એસા કરે હમ યહાં વિશ્રાંતિ લેકર કે આગે શાંતિ સે આયેંગે, આપ જાના ચાહે તો આપ અંકલ જા સકતે. પેલા ભૂદેવ જાય લેવા આવેલા એમ જાતા હશે, ઘરે બધા બાળકોને બહુ જ પ્રેમ આપ્યો, ને પછી એમ કીધું, ઓ તમે ભૂખ્યા છો, અરે ક્યારે ના કહેતા કેમ નથી, કયો અને તારે, હાલો હાલો મારી પાસે બહુ ઇનફ ભાતું છે, આપણે બધા ખાઈ, મને ભૂખ તો લાગી જ હતી, પણ મારે એમ કે બાળકોને ઉતાવળ છે એટલે હવે ખાવા ક્યાં રોકાવું, હાલો હાલો એમ કરીને આમ હાથ કર્યો વાહેના ફાળિયાના છેડે, આટલું મોટું ભાતું. હવે પહેલાં તો કાંઈ નહોતું, ખાલી ગુમસો હતો,
આમ કરીને હો થેપલા, શું હતું થેપલા, મરચા, ગોળ, ભાત ભાતનું કાઢ્યું. અને ભાઈ પાછું પેલા છોકરાઓ કે માફ કરજો, અમે ભૂદેવ ગમે એનું ખાતા નથી, અમે બ્રાહ્મણના બાળકો છીએ. તારે ગણુ મહારાજ કે તને જોતા તાર હું જો છું, તારે બ્રાહ્મણ જો ઘરનું ચિંતા કરો. માં હવ ભેગા મળીને ભાઈ ખાવા લાગ્યા. અને ભૂદેવ બાપા એવા હતા ને, તે ક્યારેક ક્યારેક આ લોકોનું ખાધેલું કંઈક જ્યાં ત્યાં પડ્યું હોય ને એ લઈ લે. બોલો, સુખનંદનનું, વેણીનું, પ્રાગનું, માધવનું એ લઈ લે. ખાધું, બધાને બહુ તૃપ્ત કર્યા, પાણી પાયું, અને પછી આગળ ચાલ્યા. વાલા ભક્તો, ચાલતા 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 સરયુ નદીએ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? સરયુ નદી. પેલા ભૂદેવ કે બાળકો, હવે અહીંયા તો વહાણ કરવું પડશે, અને અહીંયા પૈસા પણ થશે. અરે કઈ ભાડું ભથ્થું લાવ્યા છો? કે નહીં લાવે, નહીં લાવે. હશે, હાલો મારી પાસે છે, બે જાઓ, હું તમારું ભાડું ચૂકવી દઈશ. એમ કરીને બધાને વહાણમાં બેહાર્યા, સામે કિનારે રામઘાટે ઉતર્યા, અને એ બાપાએ ભાડું ચૂકવી દીધું. એવું જ થાય છે ને? હે, આજે મારે ને તમારે અક્ષરધામમાં જવાનું હોય ને, મારા પ્રભુ એનું ઘરનું વિમાન લઈને આવે છે. હો એ આપણી પાસે પેટ્રોલના પૈસા માગતા નથી. એ આપણે ક્યાં અક્ષરધામ ભાડ્યું છે? એ તો એમ જ કહે છે, હાલો લ્યો ભગત, તૈયાર છો ને? હાલો, અમે તમને તેડવા આવ્યા છીએ, આપણે વિમાનમાં બેસી જઈ અને એ અક્ષરધામમાં ઉતારી દે છે. રામઘાટે ઉતર્યા પછી પેલા ભૂદેવે પૂછ્યું કે જોઈ તો ખરા, હવે તો અયોધ્યા આવી ગયું, સિટી શરૂ થયું. એટલે ભૂદેવે પરીક્ષા કરી, છોકરાઓ હવે તમે તમારે જ્યાં જવાનું છે ત્યાં જઈ શકશો કે અયોધ્યા છે ને? કે હા, આ જ અયોધ્યા છે. કે તો હવે જાય જ ને, કેમ નહીં, અમારા ઘનોનું અહીંયા જ ઘર છે, અમે અહીં જાશું. હવે બળમાં આવી ગયા, ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા. આવું જ થાય છે મારા ભાઈ, ખોટું નહીં. જ્યારે બહુ દુઃખ હોય, બહુ ગરીબાઈ હોય, બહુ મુશ્કેલી હોય, ત્યારે તો આપણે ભગવાનને સંતોને વારે વારે પગ પકડીએ, હાથ જોડીએ, પ્રાર્થના કરીએ, માફી માગીએ, દાસના દાસ ડાયા ડમરા રહીએ. પરંતુ કેટલાક પ્રકારે સફળ થઈ જઈએ અને આપણને આમ સફળતા નજર સામે દેખાવા લાગે, પછી પાછું ભૂલી જઈએ. પછી હવે શું લાગે ખબર છે? હવે તો હું બધું કરી લઉં, કેમ ન કરી, હવે તો મને બધું આવડે છે. કોઈ પણ કથા, કીર્તન, ભજન, હવે પછી આવું થવા લાગે. હવે ભૂલાઈ ગયું કે આ કોક કરે છે, કોકની કૃપાથી થાય છે, આ માત્ર ને માત્ર એના સહારે ચાલે છે, એના વિના કદી કોઈ એટલે કોઈ કામ મારાથી થઈ શકવાનું નથી. બાળકો પણ ફોર્મમાં આવી ગયા, હા હા હમ જાયંગે, આપ જા સકતે. લ્યો ભગવાનને તો વિદાય આપી દીધી, અબ આપ જા સકતે, કાંઈ વાંધો નહીં. એ નોકરી મળી જાય, છોકરી મળી જાય, સારી સેલરી મળી જાય, સારી ફેક્ટરી જામી જાય, ઘરનું ઘર થઈ જાય, પછી આપણે એવું જ કહીએ છીએ ને? પતી ગયું, ઓવર કોન્ફિડન્સમાં બાળકો એક ભૂલ કરી બેઠા. કમસે કમ એટલું પણ ન પૂછ્યું કે અમારે ઘનશ્યામના ઘરે જવું છે, ઘનશ્યામના પિતાજીનું નામ દેવ શર્માજી છે, હરિપ્રસાદ પાંડેજી છે, અને બધા ધર્મદેવ કહે છે, તમે એમને ઓળખો, એમનું ઘર બતાવશો, તમે જોયું છે? એવું નહીં, તમે જવું હોય તો તમે જાઓ એમ કહ્યું. એટલે પેલા ભૂદેવ તો પાંચ ડગલા આગળ ચાલ્યા અને તરત અદૃશ્ય થઈ ગયા. સખાઓ આમથી આમ જાય, નકરી બજારું જ આવ્યા ઘરે. હો, થોડાક હાલે તો એક બજાર આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, કોઈ નાની ગલ્યું, કોઈ મોટી ગલ્યું. હવે એટલે પેલો સુખનંદન હતો ને, એણે કીધું, એ વેણીરામ ભાઈ, આપ કહાં જાના હૈ, કિધર જાના હૈ? વેણીરામે આ ખંજોળ્યું, બડી ગલતી હો ગઈ, બડી ગલતી હો ગઈ.
માધવ ને પરાગ ને બધાને કહેવા લાગ્યા કે હવે ભરે કરી ભરે કરી ભરે કરી. એટલે વળી પાછા બધાએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો કે આપણી પાસે તો કાંઈ સરનામું નથી, પેલા ભૂદેવને આપણે સાથમાં રાખ્યા હોત તો બહુ સારું થાત, આપણે બહુ ભૂલ કરી. વળી પાછા છેવટે બધાએ સંભાળ્યું કે આપણા જીવનમાં કાંઈ પણ દિક્કત આવે ત્યારે ઘનશ્યામજી આપણને બચાવતા, રસ્તો કાઢતા, આપણે ઘનશ્યામને યાદ કરો. અરે ઓ ઘનુજી, ઘનુજી હમ આપકો પાને કે લીએ આયે હૈ, આપકો મિલના હૈ, આપકે ઘર પે આના હૈ, હમને દેખા નહીં હૈ તો કુછ કૃપા કીજીએ, કૃપયા હમકો માર્ગદર્શન દીજીએ કીજીએ. મારા પ્રભુ જે અંતરિયામી હતા ને, દોડતા દોડતા આવ્યા હો, આમ જોયું ત્યાં તો ઘનશ્યામજી જ દોડ્યા આવતા હતા. આ લોકો ભાળી ગયા, ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. મહારાજ કે અરે વેણીરામ, અરે સુખનંદન માધવ પ્રાગ, તમે ક્યારે આવ્યા? ચાલો 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 ચાલો, અહીંયા આવ્યા છો તો હવે ઘરે આવ્યા વિના રહેવાય નહીં હો, ઘરે તો આવવું જ પડશે. મારા તો મહેમાન ગતિ નો આગતા સ્વાગતા કરવા લાગ્યા કે તમારે આવવું પડશે, હવે તમે અયોધ્યા સુધી આવ્યા છો તો ઘરે આવવું પડશે, જમવું પડશે, રોકાવવું પડશે. આ બધા કે તમને મળવા જ આવ્યા છીએ, અમારે અહીં હું મહેમાન ગતિનું બીજું કામ હોય. હાલો હાલો, તો બહુ જ સારું, કુશળ સમાચાર પૂછ્યા. સામેથી માર્ગમાં જ ઘનશ્યામ મળી ગયા. આ લોકો રાજી રાજી થઈ ગયા, પરસ્પર વાતો કરતા, આનંદ કિલ્લોલ કરતા. મહારાજ ઘડીક આનો હાથ પકડે, ઘડીક આનો હાથ પકડે, ઘડીક આની યારે વાતો કરે, જૂન્યું જૂન્યું બધી વાતો યાદ કરે, એમ કરતાં કરતાં ઘરના મેન દરવાજા સુધી આવ્યા. મેન દરવાજે આવ્યા ને એટલે મહારાજ કે બસ ઈસી ઘર મેં આપ જઈએ, આગે જઈએ, આગે જા કર કે એસી મોડ લીજીએ, મેં આતા હું. કે અરે ઘનશ્યામજી આપ કહાં જા રહે હો? કે અમારા ઘરનો એક નોકર છે ને, એને હું બોલાવતો આવું, એનું થોડું ઘરમાં કામ પડ્યું છે. એમ કરીને મહારાજ તો ગયા. આમ જઈને જોયું તો ઘનશ્યામજી જ નહોતા, પણ ઘનશ્યામજીએ ઘર બતાવ્યું હતું એટલે આ લોકો અંદર ઘૂસ્યા. જેવા અંદર જઈને ફળીમાં જઈને જોયું ત્યાં તો ઘનશ્યામ મહારાજ અંદર જ ઓસરીમાં રાહ જોઈને ઊભા હતા. દોડીને મળવા આવ્યા, જેમ પણે અયોધ્યાના ગોંદરે પાદરે આ લોકોને સ્વાગત કર્યું હતું ને, જાણે કે એની એમને ખબર જ ન હોય એમ હવે પાછા પૂછવા લાગ્યા. અરે અરે, તમે આવડા આવડા નાના નાના મારા બાળ મિત્રો અહીંયા કેવી રીતે આવી શક્યા? તમે આ મારું ઘર કેવી રીતે ગોતી લીધું? આવું બધું પૂછવા માંડ્યા. આ બધા એકબીજાને સામું જોયે, પણ હવે એવા ચમત્કારો એમણે જોયેલા બહુ ઝાઝા. એટલે પછી હવે મળીને વાત કરી કે અમે લોકો વગર કીધે ઘરેથી ઘનશ્યામ ભૈયા નિકલ પડે, મનોરમા અમે આયસા હવા એક ભૂદેવ અંકલ મિલ ગયે, ઉન્હોને નદી પાર કરા દી, કુછ ખાના દિયા, પાણી પિલાયા, સરજુ કા કિરાયા ભી ઉન્હોને હી દિયા. આપ મિલ ગયે તો આપ હમકો યહાં તક લે આયે, લેકિન પતા નહીં આપ એસા ક્યો પૂછ રહે હો? મહારાજ કે તમને કંઈ ખબર છે કે નથી ખબર? કે સાંભળો, હવે પહેલાં સાંભળો. એક સૂરજ બલી કરીને ભોઈ ધર્મદાદાના ઘરે કામ કરતો હોય ને, એને મહારાજે કીધું, અરે ઓ સૂરજ બલી, જલ્દી છે કુએ મેં છે ઠંડા ઠંડા સા પાણી લ્યાઓ, ભલે પાણી તો પીલાના હોગા, અમારે બાલ સખા લોગ આય. તે ઘડો ભરીને પાણી મંગાવ્યું. પછી મહારાજે કીધું, લેવો બધા હાથ પગ ધોઈ નાખો, ચાલીને આવ્યા છો, બહુ દૂરથી આવ્યા છો, થાક્યા પક્યા, હાથ પગ ધોરાવ્યા. પછી અબખોરો ઘનશ્યામજી લઈ આવ્યા અને એમાં જળપાન કરાવવા લાગ્યા. જ્યારે બરોબર પાણી પાવાની તૈયારી કરતા હતા ને, મોટાભાઈ આવ્યા. મોટાભાઈ મહેમાન ગતિ જાણે ને, ઘરના મોટા છે, પડીલ છે. એણે કીધું, અરે ઓ ઘનશ્યામ, એક મિનિટ એક મિનિટ રૂકીએ, હમારે બાલ સખા, હમારે વેણી માધો પ્રાગ એસે થોડા જલ પિલાઈ જાતા હૈ, કે ક્યો ભૈયા ઉસમેં શક્કર બકર મિલાની હોતી હૈ, હાકરનું પાણી પાવું જોઈએ, હાલી નાવા છે, મહેમાન છે આપણા. મોટાભાઈ જયારે આવું કીધું ને, ત્યારે મહારાજ ધીરે રેન કે બડે ભૈયા, આપ થોડા ચખ લીજીએ, પહેલે દેખ તો લીજીએ કે ઇસમેં ચક્કર કિતની હૈ, કમ હૈ યા જ્યાદા હૈ, દેખ લીજીએ. અરે ભૈયા સૂરજ બલી પહેલે બડે ભૈયા કો થોડા પીલા દીજીએ. એમ કરીને સૌથી પહેલું મોટાભાઈને ખાતરી કરાવવા પાયું
અને ભાઈએ ભાઈ પાણી મોઢામાં મૂક્યું. ખરેખર બસ સો ટકા હાકરનું પાણી પાડતા હોય ને એવું મારા વાલમજી કરતી છું. મોટાભાઈને બહુ જ નવાઈ લાગી. કેવી રીતે કૂવાનું પાણી હાકરનું પાણી થઈ જાય ભાઈ? મહારાજ કે માતાજીને પીવડાવો, હમણે ખબર પડશે, કંઈક ભ્રમ હશે તો પિતાજીને પીવડાવો. બધાએ જોયું, રિયલ સોએ સો ટકા સાકરનું પાણી હતું. અને પછી તો એટલો બધો આનંદ થયો, બધા બાળકોને હૈયે ધરોવ પાણી પાયું. જેટલી વાર પાણી કૂવામાંથી નવું સીંચવ્યું, બધું જ સાકરનું જ પાણી આવ્યું. મારા વાલમજીએ એમના બાળ સખાઓ માટે આખા કૂવાને હાકરિયો કૂવો કરી દીધો. હે મહારાજ બોલ્યા, ભાઈ એ ભાઈ આ અમારા સખાઓ એવા પ્રેમી છે, એવા વિશ્વાસુ છે, તેથી એમના માટે અમે જે ધારીએ બધું જ થાય. આવું બોલ્યા. પછી મહારાજે ભાભીને કીધું, ભાભી આજ રસોઈ બહુ અચ્છી બઢિયા બનાની હોગી, અમારે બાલ મિત્રો આયે હે ને, કે આપ જો કહે. મહારાજે જે મેનુ આપ્યું એ ભાભીએ રસોઈ બનાવી. બધા બાળ સખાઓને વાતો એ વળગાડ્યા, વાતો કરતાં કરતાં રસોઈ બની ગઈ. પછી જમાડ્યા, થાક્યા પાક્યા. મહારાજે ખૂબ ને ખૂબ આગ્રહથી બધાને પીરસ્યું. જમતા મહારાજે રસ્તાની વાત ઉખાડી. હા, ફોડ તો પડ્યો નથી ને, મહારાજે રસ્તાની વાત ઉખાડી કે તમે મનોરમા નદીએ પહેલાં પૂગ્યા તે બી ગયા હતા, ચિંતામાં આવી ગયા હતા, પછી પેલા ભૂદેવ અંકલ આવ્યા એણે તમને આવું કીધું હતું, પછી તમે ચાલ્યા ત્યાં એટલું પાણી થયું હતું. મહારાજ એવું કહેવા માંડ્યા કે તમારે જાડવે બેસી જવું તું, નહોતું આવવું ને ભૂખ્યા બહુ થયા હતા, પછી ભૂદેવ અંકલે આવું બધું ખવડાવ્યું. ત્યારે આ લોકોને લાઈટ થવા માંડી કે અરે ગરુજી આપકો કૈસે પતા ચલ ગયા. ત્યારે મહારાજે હસતા હસતા એમ કીધું, મારા વાલા બાળ મિત્રો, એ મનોરમા નદી ઉતારવા, તમને ટીમણ ખવડાવવા, વાણમાં બેહાડીને આ કાંઠે લાવવા અને ઠેઠ ઘરના ડેલા સુધી પુગાડવા અમે જ આવ્યા હતા. કે હાઉ કીધું લ્યો વાલા ભાઈઓ, આ કથા મને તમને એટલું જ શીખવાડે છે, ભગવાનનો પૂર્ણ ભરોસો રાખવો, પ્રભુને સૌથી વધુ વાલા રાખવા. ભગવાન વિના બીજું ગમે એટલું મળે તો પણ ભગવાન વિના ન રહેવાય એટલા ભગવાનને વાલા રાખવા. જો ને વેણી માધવ પ્રાગ સુખનંદન વગેરે બધા પાસે એમની હગી માં હતી જ, બાપ હતા, ભાઈઓ બહેનો, ઘર ખાવા પીવાનું બધું હોય કે ન હોય, પરંતુ એ ઘનશ્યામજી ગયા ત્યારથી એમને એ બધું જ બિનજરૂરી નકામું લાગવા માંડ્યું. ભગવાન વિનાનું આ શા કામનું? મારા ઘનશ્યામજી તો જોઈએ જોઈએ ને જોઈએ બસ એવા એ વાલા હતા. જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઘનુને યાદ કરતા, એવો એમને ભગવાનનો ભરોસો હતો, એટલે મારા પ્રભુએ એમને સાચવી લીધા, બચાવી લીધા. જમાડ્યા પછી સુવડાવ્યા, આરામ કરાવ્યો. એ જ દિવસે છપૈયાથી મોતી મામા આવ્યા, હારે એક પહેલવાન તરવાડીને લેતા આવ્યા. અને બધાએ આવીને તરત પૂછ્યું, એટલે આ છોકરાઓ અહીં આવ્યા છે કે આવ્યા છે ને? હે ઠેઠ અહીં પૂગી ગયા? કે હા અહીં પૂગી ગયા. પછી છોકરાઓએ બધી વાતો કરી કે અમે કેવી રીતે અહીં પૂગી ગયા તમે જાણો છો? ઘનશ્યામજી જ અમને અહીં લઈ આવ્યા. આ બધી વાતો ચિતો થઈ પછી તો મહારાજે ને રામભરદાભાઈ મામાને બધાને પણ અહીં રોકી રાખ્યા કે થોડાક દિવસ રહો, હવે બહુ દિવસ આવ્યા છો, થાક્યા પાક્યા એમ તરત જવાય નહીં. થોડાક દિવસ રોક્યા પછી મહારાજે મામાને અને બાળ મિત્રોને હવે જવા દીધા કે સારું બાપા જાઓ, પાછા અમે ત્યાં આવશું, ફરી કોક વાર તહેવારે તમે અહીંયા આવતા રહેજો. વાલા ભક્તો, આવી બધી જે આ કથાઓ છે એ પ્રસંગો જોઈને ભક્તોને ભગવાન બહુ વાલા લાગે છે. કેવા લાગે છે? બહુ જ વાલા લાગે છે બાપા, બહુ જ વાલા. આપણે બધાએ પણ મહારાજને એવો પ્રેમ કરવો જોઈએ. આ પ્રસંગ પછી ભક્તિ માતાને, સુવાસીની ભાભીને ઘનશ્યામ મહારાજમાં અત્યંત ભાવ વધી ગયો. જ્યારે જ્યારે આવો કોઈ બનાવ બને છે ને ત્યારે સૌ ભાવ વિભોર થઈ જાય છે. આવો વાલા ભક્તો, એક કીર્તન એના માધ્યમથી બાલુડા ઘનશ્યામમાં ભાવ પ્રેમ વધારી લઈએ.
એ બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, રટુ હરિ નિત્ય તારું નામ મને રે તારો નેડો લાગ્યો છે, રટુ હરિ નિત્ય તારું નામ મને રે તારો નેડો લાગ્યો છે, બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, હૈયે ધારીને વાલા હે તા કરો છો, હૈયે ધારીને વાલા હે તા કરો છો, રાત દેવાસ તારો ધ્યાન ધારો છો, અતિશય વાલા સુખ ધામ મને રે તારો નેડો લાગ્યો છે, અતિશય વાલા સુખ ધામ મને રે તારો નેડો લાગ્યો છે, બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, બાલુડા શ્રી ઘનશ્યામ મને રે તારો નેડો લાગ્યો છે, રટુ હરિ નિત્ય તારું નામ મને રે તારો નેડો લાગ્યો છે, રટુ હરિ નિત્ય તારું નામ મને રે તારો નેડો લાગ્યો છે, તારો ઘનશ્યામ મને રે તારો
તું હરિ નિત્ય તારું નામ મને રે તારો નેડો લાગ્યો છે મને તારો નેડો લાગ્યો છે આવા મહારાજ વાલા થઈ જાય નેડો મીન્સ નેહડો સ્નેહ જામી જાય પ્રેમ ભરપૂર થઈ જાય તો કેવું સારું જો આવો પ્રેમ કરવો હોય તો આખો દિવસ પ્રેમીઓના માહોલમાં રહેવું જરૂરી છે જેને આપણા કરતાં પણ વધુ પ્રભુ પ્યારા હોય એનો આશીર્વાદ એનો રાજીપો એનો સંગ અને પ્રસંગ આપણને પ્રેમી બનાવે છે બીજા નંબરે ભગવાનની આવી કથાઓ સાંભળ્યા જ કરીએ ભગવાનના ગુણ ગાયા કરીએ ભગવાનના ઉપકારો વિચાર્યા કરીએ ભગવાનના દિવ્ય દિવ્ય ભવ્ય ચરિત્રો ચિંતવા કરીએ તો પ્રભુમાં પ્રેમ થાય છે ભગવાનનો મહિમા ભગવાનના ઉપકાર ભગવાનના વાલા વાલા સંતોનો આ યોગ એ મને ને તમને આવા પ્રેમી બનાવે છે વાલા ભક્તો આપણે એ કામ ભગવાનની કૃપાથી જેટલું વધારે કરવું હોય એટલું કરી શકીએ એમ છીએ હું ને તમે કરતા રહીએ આજે પણ વિડિયો ધ્યાન નંબર 8 આપણને જોવા મળશે ધ્યાન ધરવા મળશે એમાં પણ વાલા ગુરુજીના સેવ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું જ આપણને ધ્યાન કરવા મળવાનું છે 8 મિનિટની આ ધૂન સાથેની ક્લિપ અદ્ભુત આપણને સૌને ધ્યાનમાં ઉપયોગી થાય એવી છે હાલો જોઈ લઈએ બોલો ઘનશ્યામ મહારાજની મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંગળીના તારા તમે રાજે રહેજો સ્વામી મારી બોલો ના ભૂલનાર તમે મળ્યા તો સુખ છે જાજો મારે Let's go.
સત્સંગ મેં અબ આયે દેતે સંત હરિ જન ભાઈઓ દેતે સબ હે મુક્ત ઘનશ્યામ મહારાજની જય.